તેની નીચે આપેલી ખાલી જગ્યામાં સંવાદ લખો તમે આ સંવાદ માતૃભાષામાં પણ લખી શકો વર્ક સમક્ષ રજૂ કરો વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપી છે એ પ્રમાણે અહીંયા આપણે પ્રસંગનું વાંચન કરવાનું છે અને અહીંયા પ્રસંગ પૂરો થાય તે આપણને ખાલી જગ્યા આપી છે એ આપણે ખાલી જગ્યા લખવાની છે અહીંયા તમે જો કે જૂથમાં કામ કરો એટલે તમારા પેર વર્ક કરવાનું છે તમારી જોડીમાં બેસીને પાંચ મિત્રો હશે એમાં બેસીને તમારે આ કામ કરવાનું છે એના પહેલા તમારે સંવાદ સમજવો જરૂર છે અને અહીંયા આપણને કહ્યું છે કે તમે માતૃભાષામાં પણ લખી શકો છો જો તમને અંગ્રેજી વાક્ય રચના ન આવડે પણ ધ્યાનથી તમે સંવાદને સમજશો તો તમે જાતે અંગ્રેજીમાં જ એ સંવાદ પૂર્ણ કરી શકશો ચાલો સમજીએ થ્રી કોલેજ ફ્રેન્ડ્સ

ઓન ધ ફિફ્થ ફ્લોર અને જે નવું મકાન હતું તે પાંચમાં મારે હતું વિદ્યાર્થી મિત્રો અહીંયા કોલેજના જે ત્રણ મિત્રો છે એ નવા સ્થળ ઉપર સ્થાનાંતર કરી રહ્યા હતા અને એમનું જે મકાન છે નવું એ પાંચમાં મારે હતું દે હેવ શિફ્ટેડ ઓલ ધ લગેજ એન્ડ નાવ

एक भारे पेटी थी विद्यार्थी मित्रों टी के ट्रंक एटी कही सकी मात्रा बाकी स्टार्टेड टू टेक द ट्रंक ऑन ground ग्राउंड the third friend said. વેટ આઈ થિંક એઝ દે સ્ટાર્ટેડ જેવું તેમને પેટીને લઈ જવાનું શરૂ કર્યું ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર એટલે કે ભોય તરીએ નીચલા મારે પાંચમા મારે એમનું પેટી લઈ જવાનું શરૂ કર્યું ધ થર્ડ ફ્રેન્ડ સેડ ત્રીજા મિત્રએ કહ્યું વેટ ઉભા રહો આઈ થિંક મને લાગે છે હું વિચારું છું

એને કંઈ કહેવું છે ત્રીજા મિત્રને એટલે કહે છે બટ ફર્સ્ટ ફ્રેન્ડ એટલે પહેલો મિત્ર કહે છે કીપ મૂવિંગ ઓન ધ સ્ટેર્સ દાદરા ઉપર ચાલતા રહો સ્ટેર્સ એટલે દાદરા પગથિયા સેકન્ડ ફ્રેન્ડ એટલે બીજો મિત્ર કહે છે સ્ટોપ ટોકિંગ વાતો કરવાનો બંધ કરો થર્ડ ફ્રેન્ડ ત્રીજો મિત્ર કહે છે પણ પહેલો અને બીજો બંને જ નથી એટલે પેલા સાંભળો તો ખરા તો ફર્સ્ટ ફ્રેન્ડ એટલે પહેલો મિત્ર કહે છે નો એ ગોઈંગ ના ચાલતા રહો સેકન્ડ ફ્રેન્ડ એટલે બીજો મિત્ર કહે છે

વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ તો આવી ગયો હશે કે ત્રીજો મિત્ર વિશે વાત કરવા માંગતો હતો આ કી વિશે વાત કરવા માંગતો હતો પણ ફર્સ્ટ અને સેકન્ડ તો સાંભળવા જ ન હતા હવે મિત્રો આપણને અહીંયા ત્રણ બ્લેન્ક્સ આપેલ છે એ આપણી રીતે પૂર્ણ કરવાના છે આપણા શબ્દોમાં ઉપર આપણને છૂટ આપેલી છે કે આપણે માતૃભાષામાં પણ લખી શકીએ પણ આપણે અહીંયા અંગ્રેજીમાં લખીશું થર્ડ ફ્રેન્ડ તો પછી ત્રીજા મિત્રે શું કહ્યું હશે આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ડેડ હું તમને એના વિશે જ કહેવા માગતો હતો તો ફર્સ્ટ ફ્રેન્ડ એટલે પહેલો મિત્ર કહે છે ઓ શીટ એટલે નિશાસો નાખતા કહે છે ઓ શીટ અરે હવે સેકન્ડ ફ્રેન્ડ શું કહે છે બીજો મિત્ર કહે છે વી વિલ હેવ ટુ ગો બેક ઓન અવર ઓલ્ડ પ્લેસ આપણે આપણા જૂના સ્થાન પર પાછા જવું પડશે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે ડાયલોગને વાંચીને આ જે બ્લેન્ક છે ખાલી જગ્યા એને પૂર્ણ કરવાની હતી વિદ્યાર્થી મિત્રો અહીંયા ટેન સ્પેલિંગ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટેન સ્પેલિંગ તમારી નોટબુકની અંદર નોટ કરી લો અને ચોક્કસ પ્રિપેર કરજો સિફ્ટ પ્લેસ હાઉસ ફ્લોર લગેજ હેવી स्ट्रॉन्ग ग्राउंड फ्लॉर स्टेर्स रीच तो विद्यार्थी मित्रों आशा रखो कि आ वीडियो में तुमने एक्टिविटी इलेवन विषे सारो ख्याल आयो हसे धन्यवाद